आपनुं स्वागत छे। नदी जिना पर लाखो लोकोनुं जीवन निर्भर होय छे ते नदीओ धीमे धीमे प्रदूषित बनी रही छे। नदीनुं पाणी उपयोगी थवानी जग्याए नुकसानकारक वधु बनी रह्युं छे। वात करीए दक्षिण गुजरातनी पूर्णा नदीनी। दक्षिण गुजरातना त्रण जिल्लाना हजारो गामडाओ जेना पर निर्भर छे ते पूर्णा नदी पण धीमे धीमे प्रदूषित बनी रही छे। दक्षिण गुजरातनी आ छे पूर्णा नदी। दक्षिण गुजरातना त्रण जिल्लानी जीवादोरी समान आ नदीना कांठे नवसारी शहर पण वसेलू छे। गायकवाड़ी नगरी गणाती नवसारीनी ओळख समान पूर्णा नदी धार्मिक रीते पण घणुं महत्व धरावे छे। गुजरातनी अन्य नदीओनी सरखामणीमां पूर्णा नदीमां केमिकल के रासायणिक कचरानुं प्रदूषण हजु सुधी तो फैलायुं नथी, परंतु आ नदी प्रदूषणथी संपूर्णपणे मुक्त पण नथी। पूर्णा नदी ने प्रदूषित करी रह्यो छे तेमां ठलवातो प्लास्टिक नो कचरो तेमज पूजापानो सामान। स्थानिक लोको पूजा अर्चना बाद मोटा प्रमाणमां पूजापानो सामान नदीमां ठालवता होय छे। एटलुं ज नहीं, गणेश विसर्जन समये पीओपी नी प्रतिमा पण नदीमां विसर्जित करवाना बनावो सामे आव्या छे, जेना कारणे नदीमां प्रदूषण फैलाई रह्युं छे अने नुकसान पहोंची रह्युं छे। पूर्णा नदीनी अंदर जे गंदकी वधी रही छे, जे पूजापानी पण जे व्यवस्था राखवामां आवी छे, त्यारबाद पण पब्लिक के पोते ज नदीनी अंदर बधो पूजापो नाखे छे। ज्यारे व्यवस्था राखवामां आवी छे तो पूर्णा माता एटले आपणी नवसारी जिल्लानी एक मोटी सौथी मोटी नदी छे, तो पवित्र नदी छे, तो एनुं जे आस्थानुं जतन छे पण पब्लिके करवुं रह्युं। प्रशासन प्रशासननुं काम करतुं होय पण पब्लिकनी पण पोतानी एक फरज होय छे, जे फरज अदा करवी जोईए અને નદીનું જતન થવું જોઈએ, નદી ચોખ્ખી રહેવી જોઈએ। નહીં કે અંદર અત્યારે તમે જોશો તો નદીની અંદર પૂજા પણ નાખવામાં આવી રહ્યો છે અત્યારે હાલમાં આપણે જ્યારે વાત થાય છે ત્યારે, એટલે એ બાબતે પબ્લિકે પણ જોવાનું રહ્યું। કોઈ કચરો બહુ લાગે, બધા ગમે તેવું આવીને પુલપળ લાગે, બરાબર બિરયાની સાથે બધું બધું ઢગલા લાખી ગયેલા। બીજી તરફ પૂર્ણા નદીમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે। નદી પર બનેલા બ્રિજ પર જાળી નહીં હોવાના કારણે અવારનવાર લોકો અહીંથી કૂદીને આત્મહત્યા કરે છે। સ્થાનિક લોકોની માગણી છે કે જો બ્રિજ પર જાળી લગાડી દેવામાં આવે તો આ પ્રકારના બનાવોને અટકાવી શકાય તેમ છે। મેં સુરતમાં એમ તેમ જોયું હશે તો નદીની ઉપર રેલિંગ બનાવવામાં આવી છે, રેલિંગની ઉપર જાળી બનાવવામાં આવી છે, જેથી કરીને ઘણી સમયે પૂર્ણા નદી પર આત્મહત્યાના પ્રયાસો યુવકો યુવતીઓ દ્વારા થતા રહ્યા છે। તો એ જાળી લગાવવાથી પણ એની અંદર સંરક્ષણ થશે અને આત્મહત્યાના પ્રયાસો જે છે તે નિષ્ફળ થશે અને ચોક્કસથી માનવતાનું કાર્ય થશે, એટલે પ્રશાસનને પણ નમ્ર વિનંતી છે। પૂર્ણા નદી આમ તો બારે માસ વહેતી રહે છે, જેના કારણે નદીના કાંઠે વસેલા ગામડાઓમાં પણ ભૂગર્ભ જળ ભરેલા રહે છે। આનો મોટો ફાયદો હાલમાં ખેડૂતોને મળી રહ્યો છે। આ વિસ્તારના ખેડૂતો બારે માસ ખેતી કરી સમૃદ્ધ બની રહ્યા છે, જોકે અરબી સમુદ્રની ખારાશ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની રહી છે। દરિયાની ખારાશ ખેતીની જમીનને બગાડી રહી છે, પરંતુ સરકારને અહીં ડેમ બનાવવાની જાહેરાત કરી છે, જેને લઈ ખેડૂતોને ફાયદો થશે તેવી આશા સેવાઈ રહી છે। અમે પૂર્ણા નદીના કિનારા ઉપર ખેતી કરીએ છીએ, અમે બારે માસ બધું શાકભાજી બનાવીએ છીએ, પાલકની ભાજી, મેથીની ભાજી, ધાણા, મૂળા, સુવા, બધું લીલુંછમ અમારું પૂર્ણા નદીને લીધે રહી છે અમારું। તો આ નદીને લીધે દરિયાનું પાણી ભરતી આવે છે, એને લીધે ખારાશ થોડોક વધે છે, એટલે જમીનમાં બી થોડો ખાર આવે છે। ઘણા બધા ફાયદાઓ છે નદીના અમને, ને ગેરફાયદા પણ છે થોડા। જ્યારે ચોમાસામાં વધારે પડતું ફ્લડ હોય છે, રેલ આવે છે, તે સમયે પાકને નુકસાન થાય છે, જોકે વળતરના ભાગ રૂપે સરકાર સહાય કરતી હોય છે અને સાવચેતીના પગલાં અમે પણ થોડા લેતા હોઈએ છીએ, એટલે એમ તો વધારે કંઈ તકલીફ નથી પડતી। પણ એક રજૂઆત એવી છે અને એવું સાંભળ્યું પર છે કે સરકાર કંઈક પ્લાનિંગ કરી રહી છે ડેમ માટે, અને જો આવી જાય તો મળતા છે એના કરતાં વધારે વિશેષ ફાયદા અમને ગામ લોકોને કે ખેડૂતને મળી શકે। પાણી જે ભરતી આવે ને એટલે ઘણી અમારા ગામથી બી આગળ નીકળી જાય છે, એટલે એ ખારસને લીધે જમીનના થોડોક બગાડ થાય છે, પાણીમાં બી બગાડ થાય છે, એટલે અમારે અહીંયા આગળ જો ડેમ હોય તો સારું એમ, એટલે ડેમની જરૂર છે અહીંયા અમારે। પૂર્ણા નદી એક બહુ ઘણી જ અગત્યની અમારા માટે બહુ સારી આશીર્વાદરૂપ છે, અમને ઘણું એનું બહુ ઘણું મહત્વ છે અને એ ઘણું અમને લાભ આપે છે। હજારો ખેડૂતોની જીવાદોરી સમાન આ નદીને ખનિજ માફિયાઓ બરબાદ કરી રહ્યા છે।
ખાણ ખનીજ વિભાગના કોઈ પણ જાતના ડર વિના અહીં ભૂમ આપી આવું દિવસ રાત રેતી ખનન કરી રહ્યા છે. સતત રેતી ખનનના કારણે નદીને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. કે જો પૂર્ણા નદી છે નવસારીની, એ સારામાં સારી એક ઐતિહાસિક નદી છે, એ નદીને કિનારે જો રેતી ખનન અનલીગલી રીતે જો થતું હોય તો એનું ખરેખર અટકાવવું જોઈએ સરકારશ્રીએ, એના પર ધ્યાન દોરવું જોઈએ અને પર્યાવરણનું જતન થવું જોઈએ. હવે વધુ પડતું રતન રેતી ખનન કરવામાં આવે અથવા તો અનલીગલી રીતે રેતી ખનન કરવામાં આવે અથવા તો વધુ પડતું રેતી ખનન કરવામાં આવે તો આવા સંજોગોની અંદર પર્યાવરણની અંદર જે એક ભૂકંપ થઈ શકે, પર્યાવરણનું જતન નહીં થઈ શકે અને સંજોગોની અંદર એવું પણ થઈ શકે કે ત્યાંના નજીકના ગામોના જે તટોનું ધોવાણ થઈ શકે છે અને તત્વોનું ધોવાણ થવાના કારણે. પૂર્ણા નદીને બચાવવા માટે નવસારીના કેટલાક સામાજિક કાર્યકરો મેદાને પડ્યા છે. નદીમાં થઈ રહેલા રેત ખનનને રોકવા તેમજ નદીમાં કચરો ઠલવાતો અટકાવવા માટે તેમના દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે પૂર્ણા નદીની સ્થિતિ સામે તંત્ર પણ આંખ ખોલે અને નદીને બચાવવા માટે પ્રયત્ન કરે તે જરૂરી છે. નવસારી જિલ્લામાં આવેલી પૂર્ણા નદી જે ભૂમ અપ્યાઓના કારણે ગેરકાયદેસર રેતીકરણના કારણે સમગ્ર જે પટ્ટો દેખાઈ રહ્યો છે એ પટ્ટો ધોવાણ થઈ ગયો છે. મૂળ સ્વરૂપમાં જે નદી હતી એ નદી હવે નદી નથી રહી, કારણ કે મોટા પ્રમાણમાં થતું રેતી ખનન એક લાલબત્તી સમાન બની ગયું છે. સરકારે હવે જાગવાની જરૂર છે, કારણ કે નદી પોતાનું સ્વરૂપ ભૂલીને ખાડાઓમાં વહેંચાઈ ગઈ છે. ત્યારે સરકાર વહેલામાં વહેલા પગલાં લઈને ગેરકાયદેસર રેતી ખનન રોકે એ સમયની માંગ બની છે. રાકેશ સોલંકી, બીટીવી ન્યૂઝ, નવસારી.